મહાનગરપાલિકાના તંત્રએ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ નિયમોને જો નેવે મૂકીને વેપાર કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે। તંત્ર દ્વારા અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવે છે, પરંતુ ના સમજ લોકો નિયમોની એસી કે તેસી કરી દે છે અને અંતે ઝડપાઈ જાય છે। રાંદેર વિસ્તારમાં બુધવારના રોજ તંત્રએ કેટલાક દુકાનદારોને સાણસામાં લીધા, દંડ વસૂલ કર્યા અને જો દંડ ન ભરે તો એની દુકાનો પણ સીલ કરવામાં આવી હતી। વ્યાપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ચૂક્યો છે। આજ રોજ રાંદેર ઝોન દ્વારા પાલનપુર પાટિયા પાલનપુર જકાતનાકા એલપી સવાણી રોડ ઉપર દુકાનોમાં માસ્ક સેનેટાઇઝ તથા કરિયાણાની દુકાનોમાં ગોલ શકલ નહીં હોય તેને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। જે દંડ નહીં ભરે તેની દુકાન સીલ મારવામાં આવી હતી। રાંદેર વિસ્તાર આમ તો રેડ ઝોનમાં આવતો વિસ્તાર પૈકીનો વિસ્તાર હતો। આ વિસ્તારમાં હજુ પણ સંક્રમણ અટકી રહ્યું નથી। સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત બીજા અનેક નીતિ નિયમોને નેવી મૂકીને રાંદેર વિસ્તારના વેપારીઓ નિયમોનું પાલન કરવાનું ચૂકી ગયા હતા। ઉપરાંત ફરજિયાતપણે માસ્ક પહેરવાનું અને સેનેટાઇઝની પ્રક્રિયામાં પણ થાક ખાઈ જતા મહાનગરપાલિકાએ કેટલાક વેપારીઓ પાસે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે દંડ નહીં ભરનાર વેપારીની દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા પણ કરી હતી।